પોતાની સંસ્થા હિડનબર્ગના રિસર્ચ કરેલા આક્ષેપોના મુદ્દે વિપક્ષો આક્રમક મૂડમાં છે. વિપક્ષોએ શુક્રવારે પણ આક્રમક વલણ અપનાવીને સંસદ ન ચલાવવા દીધી હતી. અદાણી મુદ્દે વિપક્ષ આક્રમક મૂડમાં છે. કોંગ્રેસ, ડીએમસી, આમ આદમી પાર્ટી, એસપી, ડીએમકે, જનતા દળ અને ડાબેરીઓ સહિત 13 વિપક્ષી પાર્ટીઓએ રાજ્યસભામાં વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેની ચેમ્બરમાં બેઠક કરીને આ મુદ્દે આક્રમક વલણ અપનાવવાનો નિર્ણય લીધો હતો. આ પૈકી 9 પક્ષોએ રાજ્યસભામાં સ્થગિત પ્રસ્તાવની નોટિસ આપી હતી, પણ ચેરપર્સને માંગ ન સ્વીકારતા વિપક્ષોએ સંસદ ન ચાલવા લીધી. વિશ્લેષકોના મતે અદાણીને સરકારી બેંકો તરફથી જંગી પ્રમાણમાં લોન આપવામાં આવી છે. એલઆઈસી સહિતની સરકારી સંસ્થાઓએ તેમાં રોકાણ કર્યું છે, એ જોતા સંસદમાં ચર્ચા કરવી જોઈએ. સરકારી બેંકો કે એલઆઈસી સહિતની સંસ્થાઓના નાણાં કેટલા સલામત છે એ જાણવાનો લોકોને અધિકાર છે જ. કેન્દ્ર સરકારે આ રોકાણ અંગે સ્પષ્ટતા કરવી જ જોઈએ કે જેથી ગભરાટ વધે નહીં. બ્યુરો રિપોર્ટ, જીએસ.